નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, હું છું ભૂપેન્દ્ર વંજારા આપની સાથે. આજે આપણે જોવાનું છે ધોરણ 10નું ચેપ્ટર, આપણે પ્રમેય 6.1 એટલે કે થેલ્સનો પ્રમેય. બરાબર છે, થેલ્સનો પ્રમેય. આ પ્રમેય દર વખતે 4 માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે, એક તો આ પ્રમેય છે અને એક તો પાયથાગોરસનો પ્રમેય છે. આ બેમાંથી એક પ્રમેય 4 માર્ક્સમાં 101% પૂછાતો હોય છે. તો આજે આપણે જોઈશું થેલ્સનો પ્રમેય. બીજી રીતના તમને પૂછી શકે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સમજાવો. બરાબર છે, અથવા તો તમને આખું આખું ડેફિનેશન આપેલી હોય. બરાબર છે, જેમ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ બે વસ્તુ તમને આપી હોય, થેલ્સનો પ્રમેય અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સમજાવો, તો તમારે ડેફિનેશન એટલે કે એનો પ્રમેય લખવાનું રહેશે. બરાબર છે, તો ચાલુ કરીએ આપણે પ્રમેય. હવે પ્રમેય છે, તમે જાણો જ છો કે પ્રમેય હોય તો પહેલાં આપણે પક્ષ લખવો પડશે. પક્ષ આના પરથી જ લખાશે. જોજો, જો કોઈ ત્રિકોણની એટલે કે આપણે એક ત્રિકોણ દોરી દઈએ, કોઈ ત્રિકોણ એને નામ આપી દઈએ આપણે એ બી સી. બરાબર છે, જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને એટલે કે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે, એટલે કે સમાંતર પહેલાં કીધું છે બાજુને સમાંતર, એટલે કે બીસીને સમાંતર આપણે એક રેખા દોરીએ, એને નામ આપીએ આપણે ડી અને ઈ. બરાબર છે, સમાંતર થઈ ગઈ બીસીને સમાંતર ડી, બાકીની બે બાજુઓને એટલે કે બાકીની બે બાજુ એટલે એ બીને ડી બિંદુમાં, એ સીને ઈ બિંદુમાં છેદે છે. આ જ હવે તમારે લખી દેવાનું પક્ષમાં કે ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર, બરાબર છે, બીસીને સમાંતર અને બાકીની બે બાજુઓને એ બી અને બાકીની બે બાજુ થઈ એ બી અને એ સી, એ સીને અનુક્રમે જો એ બીને ડી બિંદુમાં, ડી અને એ સીને ઈ બિંદુમાં છેદે છે. જો જેમ અહીંયા આપ્યું હતું એમ જ છે, જો ત્રિકોણની કોઈ એક બાજુને, તો એની જગ્યા પર આપણે લખ્યું કે ત્રિકોણ એબીસીમાં એક બાજુને સમાંતર, એટલે કે એક બાજુ આપણે લીધી બીસી, બીસીને સમાંતર અને બાકીની બે બાજુઓ, જો દોરેલી રેખા બાકીની બે બાજુઓને એટલે કે આપણે બે બાજુઓ લીધી એ બી અને એ સી, બરાબર છે, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે તે બાજુ પર કપાતા. બરાબર છે, હવે આ ગયું તમારે સાધ્ય. પક્ષ થયું, પછી આવશે તમારે સાધ્ય. સાધ્ય, બરાબર છે, સાધ્ય એટલે કે પ્રમેયમાં જે સાબિત કરવું હોય આપણને, બરાબર છે, જે સાબિત કરવાનું કીધું હોય આપણને એને કહેવાશે સાધ્ય. હવે જુઓ તમે અહીંયા, હવે અહીંયા કીધું છે બાકીની બે બાજુમાં તો સાબિત કરો કે, તો સાબિત કરો કે એટલે એ આપણે સાબિત કરવાનું છે, તો સાબિત કરો કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આ કપાયા રેખાખંડો એડી ડીબી, બરાબર છે, એડી અને ડીબી, અહીંયા કપાયા એઈ અને ઈસી. તો એવી રીતના આપણે એને લખવાનું છે. હવે આપણે લખીશું સાધ્ય. તો આપણી આકૃતિ કંઈક આવી હતી,
A B C બરોબર. હવે સાધ્યમાં એમને કીધું કે બે ખંડોમાં સમપ્રમાણમાં વિભાજન કરે છે, એટલે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. આ આપણે સાબિત કરવાનું છે, બરોબર છે, એ તમારું સાધ્ય છે. હવે આપણે આકૃતિ પર થોડું કામ કરીએ. હવે આપણે આકૃતિ પર થોડું કામ કરીએ તો એક ડીસી દોર્યો આપણે, ઈબી દોર્યો બરાબર છે. એવી જ રીતના અહીંયા એક લંબ દોર્યો અને ઈમાંથી એક લંબ દોર્યો બરાબર છે. આને આપણે નામ આપીશું એમ, આને નામ આપીશું એન બરાબર છે. આટલું તમારે કાર્ય ખાલી આકૃતિમાં કરવાનું છે અને એના પરથી તમારે સાબિતી લખવાની છે. સાબિતી. હવે પહેલાં તો આપણે શું કર્યું કે ડીસી ડીસી અને બીઈ દોરો, બીસી અને ઈસી દોરો. એના પછી તમારે લખી દેવાનું કે એ લંબ ડીએમ દોરો અને એ ડી લંબ ઈએન દોરો બરાબર છે. એ તમારે લખી દેવાનું. હવે આપણે તમને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય, એક દૂત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર છે. આ થાય ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે જુઓ સાબિતીમાં ખાસ ધ્યાન આપવાનું તમારે કે જે તમે સાધ્ય લખ્યો છે, સાધ્યમાં શું લખ્યું છે, એડી અપોન ડીબી, એટલે કે એડી અપોન ડીબી. એટલે કે પહેલાં આપણે આ બાજુનું લઈએ બરાબર છે, પ્રથમ આપણે આ બાજુનું લઈએ, એ સાબિત થઈ જાય પછી દ્વિતીયમાં આપણે આ બાજુનું લઈશું. તો પ્રથમ આ બાજુનું જોવો તો આ બાજુ એક ત્રિકોણ છે એ ડી ઈ બરાબર છે. તો આપણે ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ, ચલો સૂત્ર છે તમારી જોડે એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ. હવે આવી રહ્યું તમારી જોડે એ ડી ઈ, તો એક દૂત્યાંશ ગુણ્યા પાયો, પાયો કયો થશે, એ ડી થશે, કયો થશે, એ ડી અને વેધ. હવે એ ડી ઈમાં વેધ કયો થશે, તો અહીંયા જોઈ લેવાનું તમારે વેધ કયો થશે, ઈ અને એન, કયો થશે, ઈ એન વેધ થશે બરાબર છે. કેમ કે આપણે આના પર જોવાનું છે એટલે એન વેધ થશે બરાબર છે. એવી જ રીતના ત્રિકોણ બીજું, આ લાઈનમાં બીજું ત્રિકોણ આવી રહ્યું ડી બી ઈ બરાબર છે. બીજું ત્રિકોણ છે ડી બી ઈ, તો બીજું ત્રિકોણ લઈએ આપણે ડી બી ઈનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર તો આ જ છે એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ. તો એક દૂત્યાંશ ગુણ્યા, ચલો હવે ડીબીનું પાયો કયો થશે, તો ડીબી થશે ડીબી. હવે અહીંયા આવીને છોકરાઓ થોડા પ્રોબ્લેમમાં મુકાય છે કે અહીંયા વેધ કયો લેવો. તો જો આ વેધ અહીંયા આની પર અહીંયા એન વેધ છે એન બરાબર છે, તો એ અહીંયા ડીબી પર પણ હોય બરાબર છે, આ બાજુ પણ આ વેધ હોય, એટલે આપણે અહીંયા લખીશું ઈ એન, કયું આવશે, ઈ એન. હવે ત્રિકોણ એડી અને ત્રિકોણ ડીબી, ત્રિકોણ એડી અને ત્રિકોણ ડીબી એનો આપણે ભાગાકાર કરવાનો છે બરાબર છે. તો બંનેનું ભાગાકાર આપણે કરીશું, તો ત્રિકોણ એ ડી ઈ છેદમાં ત્રિકોણ ડી બી ઈ ઓકે બરાબર. અહીંયા શું આવ્યું હતું,
एक दुत्यांश एडी गुणिया ईएन, तो अँ लखीशू एक दुत्यांश एडी गुणिया ईएन। एवज रीतना नीचे लखीशू आपणे एक दुत्यांश डीबी गुणिया ईएन। ભાગાકાર માં તમને ખબર છે કે સરખા પદો હોય તે ઉડી જાય, તો અહીંયા આપણે ઈએન ગયો, ઈએન ગયો, એક દુત્યાંશ ગયું, એક દુત્યાંશ ગયો, તો શું વધ્યું? એડી અપોન ડીબી, પહેલું સાબિત થઈ ગયું એડી અપોન ડીબી। હવે આપણે આ બાજુનું સાબિત કરીએ, બરોબર છે? હવે આકૃતિ ફરી દોરી દઉં, ઓકે। હવે આપણે આ બાજુનું પતાવ્યું ને, એવી જ રીતના આ બાજુનું પતાવીએ, તો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ, બરોબર છે? હવે આ બાજુનું ત્રિકોણ આપણે લઈશું, એટલે એ બી કયું લઈશું? એ ઈ ડી, એક ત્રિકોણ લઈએ તો ત્રિકોણ એ ઈ ડી બરાબર એનું ક્ષેત્રફળ આપણે લેવાનું છે। તો જો એ ઈ ડીમાં પાયો કયો થશે? એ ઈ થશે, અને વેદ કયો થશે? ડીએમ થશે, કયો થશે? ડીએમ, એટલે કે એક દુત્યાંશ, એક દુત્યાંશ, એક દુત્યાંશ પાયો કયો થયો? એ ઈ, એ ઈ ગુણ્યા વેદ કયો થશે? ડીએમ, ડીએમ। એવી જ રીતના અહીંયા આપણે એક ત્રિકોણ લઈશું ઈ બી સી, બરોબર છે? આ બાજુનું લેવાનું છે, એટલે ઈ બી સી ત્રિકોણ લઈશું, તો ત્રિકોણ ઈ બી સી બરાબર એક દુત્યાંશ પાયો કયો થશે? ઈ સી, ઈ સી ગુણ્યા વેદ કયો થશે? તો અહીંયા જો એમ હોય તો આ બાજુ પણ એમ હોય, બરોબર છે? એટલે થશે ડી એમ। તમે જાણો જ છો આ બંનેનું ભાગાકાર કરવાનું છે આપણે, તો ત્રિકોણ એ ઈ ડી છેદમાં ત્રિકોણ ઈ બી સી બરાબર એક દુત્યાંશ, અહીંયા શું છે? એ ઈ ગુણ્યા ડી એમ છેદમાં, અહીંયા શું છે? એક દુત્યાંશ ઈ સી ગુણ્યા ડી એમ, ડી એમ ડી એમ ગયા, એક દુત્યાંશ, એક દુત્યાંશ ગયો, તો આપણી જોડે શું વધ્યું? એ ઈ અપોન ઈ સી, બરાબર છે? આપણી જોડે હું આપણી જોડે શું વધ્યું? એ ઈ અપોન ઈ સી। એકવાર જોઈ લઈએ કે આપણે જે સાબિત કરવાનું હતું તે આવ્યું કે નહીં। જો સાબિતી આપણે જોઈતી હતી આવી ગઈ, અહીંયા તમને આવી ગયું એડી અપોન ડીબી, અને ત્યાં આપણને મળી ગયું એ ઈ અપોન ઈસી, બરાબર છે? હવે તમારે એક મુદ્દો લખવાનો છે, બરાબર છે? એ તમારે ધ્યાન આપવાનું કે જો ત્રિકોણ કોઈ ત્રિકોણના પાયા સમાન હોય, પાયા સમાન હોય, અને બંને સામા આવેલા હોય, સમપ્રમાણની વચ્ચે હોય, બંને સમપ્રમાણની વચ્ચે આવેલા હોય તો તેમનું ક્ષેત્રફળ સમાન થાય। જો આ બંને
DEB અને EBC બરોબર છે, બંને એક જ પાયાના ત્રિકોણો છે, બંને અલગ અલગ ત્રિકોણો છે પરંતુ એક જ પાયાના ત્રિકોણો છે અને બંને સમપ્રમાણની વચ્ચે આવેલા છે. તેથી તમારે એક લખી દેવાનું કે ત્રિકોણ DCB બરાબર ત્રિકોણ EBC માટે જે તમારે સાબિતી કરવાનું હતું, બરાબર છે. આને તમારે સમીકરણ નંબર એક આપી, આને સમીકરણ નંબર બે, પછી જે આગળ આપણે સાબિતી કર્યું આને તમારે સમીકરણ નંબર એક અને આને તમારે આપવાનું સમીકરણ નંબર ત્રણ. પછી તમારે લખવાનું કે સમી એક સમી બે અને સમીકરણ ત્રણ પરથી બરાબર છે. એટલે શું લખવાનું તમારે, જે સાબિતી તમે સાધ્યમાં લખ્યું હતું એડી ડીબી બરાબર એ અપોન ઈસી, એકદમ સહેલો પ્રમેય છે. ધ્યાનથી બે ત્રણ વાર જો આનું રીડિંગ કરશો તમે, બરાબર છે, બે ત્રણ વાર મોઢે લખશો તો આ પ્રમેય તમને આવડી જશે. જો હજી બી ના ખબર પડી હોય તો વિડીયોને ફરી જુઓ.